नमस्कार विद्यार्थी मित्रों, आज आप एक प्रश्न जुवानो छे जेनु नाम छे कि शा माटे अंतःपटल तंत्रनी अंदर अंतःकोष रसजाळ गोल्गीकाय अने लाइसोजोमनो समावेश थाय। तो अहींया जे आ एक कोष छे एनु आ स्ट्रक्चर छे। कोषना आ स्ट्रक्चरनी अंदर छे आ कोष केन्द्र छे, आ अंतःकोष रसजाळ छे, आ गोल्गीकाय छे અને આ લાલ લાલ રંગની જે પુટિકાઓ જે તમને દેખાય છે, ગોળ પુટિકાઓ જેને આપણે કહીએ લાઇસોઝો, અને જે આ છે એ કર્ણાભસૂત્ર છે। આપણે ખાલી આ ત્રણ જોવાનું છે, કારણ કે આપણે પ્રશ્ન એવો ભણ્યા હતા કે અંતઃપટલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય। તો આપણે વાત કરી હતી કે જે આ અંતઃકોષ રસજાળ છે, આ જે ગોલ્ગીકાય છે અને આ લાઇસોઝોમ છે, આ ત્રણેય અંતઃપટલ તંત્રનો ભાગ છે। કેમ ભાગ છે? તો કે આ ત્રણેયના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે। તો હવે કઈ રીતે સંકળાયેલા છે એ આપણે જોવાનું છે। તો પહેલાં હું તમને ત્રણેયની રચના કહી દઉં એટલે તમને ખબર પડી જાય। તો એક તો આ અંતઃકોષ રસજાળ છે। અંતઃકોષ રસજાળ કોષકેન્દ્ર પટલ સાથે જોડાયેલી હોય એવું તમને મેં એનિમેટેડ વિડીયોમાં દેખાડ્યું। હવે અંતઃકોષ રસજાળ બે પ્રકારની હોય, એક તો કઈ હોય? લીસી અંતઃકોષ રસજાળ અને બીજી હોય ખડબચડી। તો લીસી એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને ખડબચડી એટલે RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। યાદ રાખજો, મારા માઉસનું જે કર્સર જેમ ફરે એમ શબ્દને ધ્યાન રાખજો। તો જો આ રફ છે, રફ એટલે ખડબચડી। ખડબચડી કેમ? તો કે એની સપાટી પર તમને જો આ ગોળ ટપકા એટલે રિબોઝોમ દેખાય છે, તો આ રિબોઝોમ આવેલી છે એટલા માટે એને શું કહેવાય? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે એને કહેવાય ખડબચડી અંતઃકોષ રસજાળ। અને રિબોઝોમ આવેલા છે તો તમે જાણો છો કે રિબોઝોમ શું કરે? પ્રોટીનનું નિર્માણ કરે, અને અહીંયા રિબોઝોમ આવેલા છે તો આ ખડબચડી અંતઃકોષ રસજાળ શું કરે? પ્રોટીનનું નિર્માણ કરશે, પ્રોટીનનું સંશ્લેષણ કરશે। સંશ્લેષણ એટલે કે નિર્માણ કરવું। પછી આ છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કહેવાય લીસી અંતઃકોષ રસજાળ। અને આ લીસી અંતઃકોષ રસજાળ છે એને એટલા માટે કહેવાય કે એની સપાટી પર કોઈ રિબોઝોમ છે નહીં, અને રિબોઝોમ નથી એટલે પ્રોટીનનું સંશ્લેષણ કરતી નથી, પણ આ શેનું નિર્માણ કરે તમને ખબર છે? સ્ટીરોઇડનું। શેનું નિર્માણ કરે? સ્ટીરોઇડ, સ્ટીરોઇડ જેવા લિપિડ પદાર્થોનું। સ્ટીરોઇડ એટલે તમને ખબર છે, રમતવીરો જે બધા દોડવા માટે કસરત કરવા માટે જે બધા લે એને શું કહેવાય? સ્ટીરોઇડ। સલમાન ખાન જે પોતાની જે બોડી બનાવવા માટે જે વાપરે એ શું કહેવાય? સ્ટીરોઇડ। હકીકતમાં સ્ટીરોઇડ આપણા શરીરમાં બનતું જ હોય, પણ એ સ્ટીરોઇડને જો બહારથી લેવામાં આવે તો બાવડા ફૂલી જાય, તમારે શરીરને બહુ મજા આવે, બરાબર? વન ટાઈપ ઓફ ડ્રગ્સ છે, પણ એ તો બેન્ડ છે, એને જેમ તેમ લઈ શકાય નહીં। બીજી ચર્ચા કરું તો આ જે છે એ ગોલ્ગીકાય છે, ગોલ્ગી બોડી। તમને ખબર છે ને આ ગોલ્ગીકાયની શોધ કોણે કરી હતી? કેમિલો ગોલ્ગીએ। કઈ સાલમાં? 1898માં ઘોડમાંથી શોધ કરી હતી એણે, બરાબર? તો આ જે ગોલ્ગીકાય છે એ તમને જો બેવડું પડશે, આ સિસ્ટરની જો બેવડું પડ, દરેકમાં એક આ કલરની ત્વચા અને એક આ કલર, જો અહીંયા બેવડું, આ બે કલરની ત્વચા, અહીંયા બે કલરની ત્વચા, આ બેવડું, પણ આમાં જો અલગ અલગ છે, જો આ બધા સ્તરે પણ અલગ અલગ છે, આ સ્તર અલગ છે, આ સ્તર અલગ છે, ને આ સ્તર અલગ। ગોલ્ગીકાયમાં બે છેડા હોય, એક તો હોય બહિર્ગોળ શીર્ષ અને બીજો હોય અંતર્ગોળ ટ્રાંસ, એ હમણાં તમને દેખાડી છે, બરાબર, વિડીયોમાં। અને આ જે છે લાઇસોઝોમ, શું છે? લાઇસોઝોમ, ગોળ લાલ રંગની પુટિકાઓ અને લાઇસોઝોમ છે। અને આ લાઇસોઝોમની અંદર વાત કરું તો હવે જો આ લાઇસોઝોમની અંદર તમને રચના બતાવવામાં આવશે, તો કે આ જે લાઇસોઝોમ, જે લાલ રંગની જે પુટિકાઓ જે છે, બરાબર, આ બંને શું છે? લાઇસોઝોમ। હવે લાઇસોઝોમ છે એનો હમણાં આગળ સેક્શન તમને દેખાડવામાં આવશે, અને જો તમે સેક્શન તમે એનો જોશો એટલે મોટું સ્વરૂપ જોશો, તો જો એમાં લાલ લાલ રંગની આ બધી પુટિકાઓ છે, આ લાલ રંગની જે પુટિકાઓ છે એને શું કહેવાય? હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ કહેવાય। શું કહેવાય એને? હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ। હવે તમે કહો, સર આ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ મને ખબર નથી, તો હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો। હવે તમે કહો, સર હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ તો અમને ખબર પડી, તમે ભણી ગયા છો, જ્યારે મેં તમને લાઇસોઝોમ ભણાવ્યું હતું ત્યારે લાઇસોઝોમમાં લખ્યું હતું કે લાઇસોઝોમમાં ઘણા બધા ઉત્સેચકો હોય, એ ઉત્સેચકોનું નામ શું છે? કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીએઝ, લાઇપેઝ અને ન્યુક્લિયસ। તો આ જે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીએઝ, ન્યુક્લિયસ અને લાઇપેઝ જે છે, આ બધા શું કહેવાય? હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ। શું કહેવાય? હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ, ગોટ ઇટ? ખબર પડી ગઈ, સમજણ પડી ગઈ? તો આ ત્રણેય અલગ અલગ સ્ટ્રક્ચર છે, હવે બરાબર આપણે આગળ જોવાનું છે।
હવે જો વિદ્યાર્થીઓ, અહીંયા બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ આપી છે તમને. જો લાલ લાલ ટપકા અહીંયા બનતા દેખાય છે, આ બધા શું છે? પ્રોટીન છે. પ્રોટીન કોઈ પણ પ્રકારના હોય, લાઇસોઝોમ પણ એક પ્રકારનું પ્રોટીન જ છે, ખબર પડી. મોટાભાગે પ્રોટીનનું કામ શું છે? મારવા માટે થાય, બરાબર. તો આ જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જે અંતઃકોષરસ જાળ છે, એ અંતઃકોષરસ જાળમાં અલગ અલગ પ્રકારના પ્રોટીન્સ બને. પ્રોટીન્સ એટલે આમાં જે રહેલા રિબોઝોમ છે, એ રિબોઝોમ શું બનાવે? પ્રોટીન્સનું નિર્માણ બનાવે, બરાબર. હવે આ પ્રોટીન્સ જે નિર્માણ પામેલા જે કંઈ પણ પ્રોટીન છે, એ પ્રોટીને હંમેશા ગોલગી કાયમાંથી પસાર થવું પડે. તો જો આ પ્રોટીન ગોલગી કાયમાં પસાર થવા માટે ગોલગી કાય છે એના એક છેડામાં આવશે. કયો છેડો છે? એ છેડો છે બહિર્ગોળ શીર્ષ, એટલે કે નિર્માણ પામતી જે સપાટી હોય, એ નિર્માણ પામતી સપાટીની અંદર આમાં રહેલા જે પ્રોટીન્સ હોય એ બધા આવ્યા. અને જેવા પ્રોટીન અંદર આવશે, એટલે આ જે ગોલગી કાયમાં રહેલી નલિકાઓ એમાં શું કરે? અલગ અલગ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે અને એને શું બનાવશે? લાઇસોઝોમ બનાવે. શું બનાવે? લાઇસોઝોમ. આમ તો કંઈ આમાં ગ્લાયકોલિપિડ એ બનાવે, બરાબર, ઘણા બધા બીજા અલગ અલગ પ્રકારના લિપિડ એ બનાવે, પણ આપણે અહીંયા લાઇસોઝોમ ભણવાનું છે એટલા માટે, બરાબર. અને જો આ લાઇસોઝોમનું કાર્ય શું? તો કે જ્યારે કોષની અંદર બહારથી કોઈ દ્રવ્ય આવે, બરાબર, તો બહારથી કોઈ દ્રવ્ય આવે એટલે એનું કોષાંતરીય પાચન, એટલે કે જ્યારે કોષની અંદર આવે ને ત્યારે એના પાચન કરવા માટે વપરાય છે. શેના માટે વપરાય છે? એની અંદર પાચન કરવા માટે વપરાય છે, બરાબર. અને બીજું મારે છે ને અહીંયા વિડીયોને મેં જરા સ્ટોપ કર્યો, એનું કારણ શું ખબર તમને? તો કે દાખલા તરીકે આ બહારથી આ દ્રવ્ય એવું છે, એને બહારને બહાર મારી નાખવું હોય ને તો સેલ મેમ્બ્રેનમાં પણ ઘણા બધા એવા ઉત્સેચકોનો સ્ત્રાવ હોય, મારી નાખે. પણ હવે એને લાગ્યું છે કે મારે એને અંદર મારવા છે, તો કોષરસ પટલ જે હોય ને, કોષરસ પટલ, એ કોષરસ પટલ એ શું કરે? એના ઉપર એક એવો પ્રકારનો સ્ત્રાવ કરે, એક આવરણ બનાવી દે, કે જે આવરણ શું હોય છે? આ જે દ્રવ્યોને પોતાના શરીર સાથે તાદમ્ય કરવા દે નહીં. તમે કહો સર આ તમે બહુ હેવી વર્ડ વાપરી નાખ્યા, તો યાદ રાખો જ્યારે તેલમાં આપણે બટેટાવડું તરતા હોઈએ, બરાબર, તો ત્યારે શું હોય છે? તેલથી બટેટાવડાને દૂર રાખવા માટે આપણે એની પર એક લોટ, પીળા રંગના લોટમાં આપણે ડૂબાડીએ છીએ, બરાબર. તો પીળા રંગના લોટમાં ડૂબાડવાથી જે બટેટાવડાના જે બટેટા છે એ તેલના સીધા સંપર્કમાં આવે નહીં, એમ આ જે દ્રવ્યો જે બહારથી આવ્યા છે એ કોષના સીધા સંપર્કમાં ન આવે. કારણ કે જો સીધા સંપર્કમાં આવે તો શું કરે? કોષની અંદર કંઈ માથાકૂટ કરી નાખે. સીધા સંપર્કમાં ન આવે એટલે શું કહે? એની આજુબાજુ દિવાલ કરી નાખવામાં આવે, અને દિવાલ કરી નાખવામાં આવે શું થાય? કોષના એ સીધા સંપર્કમાં આવે નહીં, કોષની સાથે, કોષના વાતાવરણ સાથે તાદમ્ય મેળવી શકે નહીં. અને પછી શું હોય? કોષને એ ગમતા નથી એટલે એને ગમે ત્યારે એને મારી શકે, બરાબર. એટલા માટે એની ઉપર શું એક આવરણ ચડાવવામાં આવે છે. આ બહુ હાઈફાઈ મિકેનિઝમ છે, સાયન્સની અંદર આ મિકેનિઝમ બહુ બહુ સરસ છે, મને બહુ ગમે છે. જો આ બધા જે બહારથી જે દ્રવ્ય આવ્યા ને એને પકડવા માટે જે આ કંઈક આવરણ બનાવ્યું એને શું કહેવાય? ફેગોઝોમ કહેવાય. શું કહેવાય? ફેગોઝોમ, બરાબર. એટલે કે જે આ દ્રવ્યો જે બધા છે, બરાબર, એને શું કહેવાય? વન ટાઈપ ઓફ ફેગોઝોમ કહેવાય, કારણ કે બહારથી આવ્યા છે. અને હવે જો આ જો આ જે દ્રવ્યો છે ને, જે લાઇસોઝોમ, એ લાઇસોઝોમના દ્રવ્યો એની અંદર જતા રહ્યા. કયા ઉત્સેચકો? હાઇડ્રોલાઇટિક જે ઉત્સેચકો છે એ જતા રહ્યા, અને એને જે જે બહારથી આવેલા જે તત્વો છે એને શું કર્યા? તોડી નાખ્યા, એને છિન્ન ભિન્ન કરી અને શું કર્યા? પૂરા કરી નાખ્યા, મારી નાખ્યા. એ બહારના દ્રવ્યો છે એ આપણા શરીરને નુકસાન ન કરે એટલા માટે શું હોય છે? એને મારી નાખ્યા, બરાબર. અને બીજું જો આ લાઇસોઝોમનું બીજું કાર્ય પણ જો, આ કણાભસૂત્ર છે એ કણાભસૂત્રની અંદર મિટોકોન્ડ્રિયામાં જશે અને કણાભસૂત્ર છે એને પણ મારી નાખશે. હવે તમે કહો સર કણાભસૂત્ર તો કોષનું પાવર હાઉસ છે, એ અમારા માટે જરૂરી છે, તો એને કેમ મારવું? તો એટલા માટે કે ભાઈ કણાભસૂત્રને મારી નાખશે તો શું હોય છે? નવું કણાભસૂત્ર બને, કારણ કે એકનું એક કણાભસૂત્ર, એકનું એક પાવર હાઉસ શું છે? એને રીક્રિએટેડ, એને નવું બનાવવા માટે શું હોય છે? હવે પાછું શું થાય? આ મારી નહીં ગયું તો કોષ પાછું એને નવું બનાવશે. આ તમને ખબર છે, જેટલું નવું બને એટલું સારું, જૂનું હોય તો એને મારી નાખવું પડે ને, બરાબર. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર પડી ગઈ આ ત્રણેયનું કાર્ય. તો આ ત્રણેય વસ્તુ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને કાંઈ પણ ખબર ના પડે તો મને તમે બરાબર પ્લીઝ મેસેજ કરો અથવા ફોન કરો, બરાબર.